નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું YouTube ચેનલ ની અંદર। ધોરણ 9 ની અંદર ગુજરાતી વિષયમાં પાંચમો કાવ્ય આવે છે ગુજરીના ગૃહકુંજે। જે કાવ્યનો પ્રકાર છે ગીત અને કાવ્ય કવિ આપેલું છે સુંદરમે। હવે અલગ અલગ આવા સ્વાધ્યાય પોથીના લગતા જે કઈ પ્રશ્ન જવાબ છે એ ચેનલમાં ઘણા બધા મુકાઈ ગયા છે। એ ન જોયો હોય તો તમે ઉપર ચેનલમાં વિડિયો સેક્શનની બાજુમાં પ્લેલિસ્ટ છે, પ્લેલિસ્ટમાં જજો। नीचे तमने स्टैंडर्ड 9th ने स्वाध्याय पोथी नू प्लेलिस्ट जोवा मळशे, जेनी अंदर बीजा वा घणा बधा वीडियोस मुकाई गया छे। ए न जोयेलो तो ए पण तमे जोई लेजो, आवनारी परीक्षा माटे ए पण तमने उपयोगी थशे। अने आवा अलग अलग प्रश्न जवाब छे ए चेनल मां तमने उपयोगी थाय एना माटे ना जुदा जुदा प्लेलिस्ट छे। स्टैंडर्ड 9th ना जेम के मेथ्स ना होय, साइंस ना होय, सोशल साइंस ना होय, एमां पण घणा बधा स्वाध्याय ने लगता मोस्ट एमपी हेतुलक्षी प्रश्नोत्तर पण मुकाई गया छे। तो ए धोरण 9 ना अलग अलग प्लेलिस्ट छे जुदा जुदा विषय ना, એ પણ જોઈ લેજો ન જોયો હોય તો। અને નવા વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા જેટલા વિડીયોસ મુકાયની સૌપ્રથમ નોટિફિકેશન આવી જાય કે કયો વિડીયો મુકાયેલો છે, તાત્કાલિક ત્યાંથી જોઈ શકો। હવે અલગ અલગ પ્રશ્નોત્તર છે એની આપણે ચર્ચા કરીએ, જેમાં પહેલો પ્રશ્ન છે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો। પહેલું છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યને આધારે ગુજરાતનું ગૌરવ દર્શાવતા મુદ્દા લખો। તો એનો જવાબ આવશે કાવ્યની પ્રથમ પંક્તિ ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે થી ગુજરાતના ગૌરવની ગાથા શરૂ થાય છે। કવિની જન્મભૂમિ ગુજરાત છે, કવિએ ગુજરાતને સ્વર્ગથી પણ ચઢિયાતું કહ્યું છે। ગુજરાતનું સૃષ્ટિ સૌંદર્ય ખરેખર મનભાવન છે, શિયાળામાં સળગતા તાપણા ઠંડીમાં ઉષ્મા આપે છે, વસંત ઋતુમાં કોકિલના ટહુકાથી સૃષ્ટિ ગાજી ઉઠે છે, અષાઢ મહિનામાં વાદળોની ગાજવીજ સંભળાય છે, કુદરતે ગુજરાતને ખેતરો, ડુંગરો, કોતરો અને નદીઓથી શણગાર્યું છે, કુદરત જાણે પાનેતરમાં શોભી રહી છે, ગુજરાત અર્થાત વતનની માયાનો મમતાળુ સ્પર્શ જ માનવીને જીવન જીવવાનો સહિયારો આપે છે। આ છે ગૌરવંતી ગુજરાત। ત્યાર પછી બીજો પ્રશ્ન છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના આધારે કવિનો વતન પ્રેમ વર્ણવો। તેમનો જવાબ જોઈએ કે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યમાં કવિનો વતન પ્રેમ પ્રથમ પંક્તિથી છેલ્લી પંક્તિ સુધી વ્યક્ત થયો છે। આ વતનમાં કવિનો જન્મ થયો છે, અહીં જ વર્ષી, આ વતનમાં જ તેમણે ત્રણેય ઋતુઓનો અનુભવ કર્યો। વતનમાં ખેતરોમાં, ડુંગરોમાં, કોતરોમાં ઘૂમ્યા, નદીઓમાં નહાયા, કુદરતના પાનેતરમાં આળોટવાનો આનંદ લીધો। આ વતનને પોતાના તન, ધન અને પૌરુષરૂપી પ્રાણ સમર્પિત કર્યા, વિશ્વરૂપી વાડીને સુફલિત કરવા કવિએ નસનસથી જીવન રસ સિંચ્યો। આ વતનમાં જ આનંદ કિલોલ કર્યો, અનેક સુખ દુઃખમાંથી પસાર થયા, સમગ્ર દુનિયામાં ફરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, પણ પોતાના વતન જેવું સુખ ક્યાંય ન મળ્યું અથવા ક્યાંય મળ્યું જ નથી। ગમે ત્યાં ગયા પણ કવિ વતનની માયાને ક્યારેય ભૂલ્યા નથી। આમ કાવ્યની દરેક પંક્તિમાં કવિનો વતન પ્રેમ છલકાય છે। પછી બીજો પ્રશ્ન આવે છે નીચેના પ્રશ્નનો બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો। પ્રશ્ન છે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો? એનો જવાબ થશે કે કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો, અહીં જ પાપા પગલી માંડી અર્થાત શૈશવ વીત્યું, એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી, એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું। ત્રીજો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો, જેમાં પહેલો છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિનું નામ લખો। તેનો જવાબ થશે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિ સુંદરમ છે। બીજો પ્રશ્ન છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો, તો એમનો જવાબ થશે ગુર્જરીના ગૃહકુંજે કાવ્યનો સાહિત્ય પ્રકાર ગીત છે। ત્રીજો પ્રશ્ન છે સુંદરમ કોનું ઉપનામ છે? તેમનો જવાબ થશે સુંદરમ કવિ ત્રિભુવનદાસ પુરુષોત્તમ દાસ લુહારનું ઉપનામ છે। ચોથો પ્રશ્ન છે ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય કવિના કયા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે? એમનો જવાબ થશે ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય કવિના
વસુધા કાવ્ય સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. પાંચમો પ્રશ્ન છે, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિને કેવો અનુભવ નથી થયો? તેનો જવાબ થશે, ગુર્જરીના ગૃહકુંજે કાવ્યના કવિને ભર ઉનાળે તાત્યા અહીં સગળીએ નો અનુભવ નથી થયો. છઠ્ઠો પ્રશ્ન છે, આંખ અમારી ખુલી અહીં પહેલી કવિને કહીને કવિ શું કહેવા માગે છે? તેનો જવાબ થશે, આંખ અમારી ખુલી અહીં પહેલી એવું કહીને કવિ કહેવા માગે છે કે તેમનો અહીં જ ગુજરાતમાં જન્મ થયો હતો. સાતમો પ્રશ્ન છે, જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ ક્યાં જોવા મળે છે? એમનો જવાબ છે, જીવનની સફળતા નિષ્ફળતાનો ઉલ્લેખ જીવન જંગે જગતે ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયામાં જોવા મળે છે. આઠમો પ્રશ્ન છે, જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? અને જવાબ થશે, જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા. નવમો પ્રશ્ન છે, ગુર્જરીના ગૃહકુંજેના કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ કોને વિસર્યા નહીં? તેમનો જવાબ થશે, ગુર્જરીના ગૃહકુંજેના કવિ સમગ્ર વિશ્વમાં ભમ્યા પણ ગૃહ માયા એટલે કે જન્મભૂમિની માયાને વિસર્યા નહીં. દસમો પ્રશ્ન છે, ગુર્જરીનું ગૃહ એટલે કોનું ગૃહ? એનો જવાબ થશે, ગુર્જરીનું ગૃહ એટલે જ્યાં ગુજરાતી ભાષા બોલાય છે. અગિયારમો પ્રશ્ન છે, ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય કયા રાગમાં સ્વરબદ્ધ થયું છે? તેમનો જવાબ થશે, ગુર્જરીના ગૃહકુંજે કાવ્ય કાફી રાગમાં સ્વરબદ્ધ થયું છે. ચલો બધા પ્રશ્નોત્તર આપણે જોયા, એના પછી હવે વ્યાકરણલક્ષી વિભાગ જોઈએ. વ્યાકરણને લગતા પ્રશ્નો પણ પરીક્ષામાં પૂછાતા હોય છે. ચલો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા શબ્દોની જોડણી સુધારીને લખવાની છે. તો પહેલું ગુર્જરી છે, એમાં ગુર્જરી રી દીર્ઘ આવશે, ગુ રસ્વય આવશે, ગુર્જરી. બીજું પૌરુષમાં પ ઉપર બે માત્રા પૌરુ ષ, છેલ્લો સ છે, સ છે એમાં ષટકોણવાળો સ, પૌરુષ. ત્રીજું વિશ્વવાડી, તો વિશ્વ અને વાડી ડી દીર્ઘ આવશે, મને વિ રસ્વય આવશે, વિશ્વવાડી. ચોથું ગૃહ માયામાં, ગૃહમાં નીચે વળેલો આવશે ગૃહ માયા. બીજું છે પ્રશ્ન, નીચે આપેલા શબ્દોના ધ્વનિ છૂટા પાડવાના છે, જેમાં પહેલું છે ગુર્જરી. તો ગ ખોળો વત્તા ઉ વત્તા ર ખોળો વત્તા જ ખોળો વત્તા અ વત્તા ર ખોળો વત્તા ઈ. બીજું છે પૌરુષ, તો પ ખોળો વત્તા ઔ વત્તા ર ખોળો વત્તા ઉ વત્તા સ ખોળો વત્તા અ. ત્રીજું છે ગૃહ માયા, તો ગ ખોળો વત્તા રૂ વત્તા હ ખોળો વત્તા અ વત્તા મ ખોળો વત્તા આ વત્તા ય ખોળો વત્તા આ. ત્રીજો પ્રશ્ન છે, નીચેના વાક્યમાં રેખાંકિત સંજ્ઞાના પ્રકાર જણાવો, જેમાં પહેલું છે પણ વિસર્યા નહીં ગૃહ માયા, તો એમાં ગૃહ માયા શું છે? તો ગૃહ માયા એ ભાવવાચક સંજ્ઞા છે. બીજું છે વિશ્વવાડીને સુફલિત કરવા નસ નસથી રસ અર્પ્યા, તો વિશ્વવાડી શું છે? તો વિશ્વવાડી જાતિવાચક સંજ્ઞા છે. ચોથો પ્રશ્ન છે, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને પ્રકાર લખવાનો છે, જેમાં પહેલું છે ગુર્જરીના ગૃહકુંજે અમારું જીવન ગુંજે ગુંજે, તો અમારું શું છે? તો કે સાર્વનામિક વિશેષણ છે. બીજું છે પગલી ભરી અહીં પહેલી, તો પહેલી શું છે? ક્રમિક સંખ્યાવાચક વિશેષણ છે. ત્રીજું છે અહીં અમારા યૌવન કેરી વાદળીઓ વરસેલી, તો અહીં શું છે? સ્થળવાચક વિશેષણ છે. પાંચમો પ્રશ્ન છે, નીચેના શબ્દોના સાચા સમાનાર્થી શબ્દો લખો. તો પહેલું છે ગૃહ, ગૃહનું થશે સદન. પછી બીજું છે કોકિલ, કોકિલનું થાય કોયલ. ત્રીજું છે ઘન, એનું થશે મેઘ. ચોથું છે પૌરુષ, એનું થશે મર્દાનગી. પાંચમું છે કુદરત, એનું થશે પ્રકૃતિ. છઠ્ઠું છે તન, એનું થશે શરીર. સાતમું છે નસ, એનું થશે નાડી. આઠમું છે જંગ, એનું થશે યુદ્ધ. છઠ્ઠો પ્રશ્ન છે, નીચેના વાક્યમાંથી સર્વનામ શોધો, તેમાં પહેલું છે અમે ભમ્યા અહીંના ખેતરમાં, તેમાં સર્વનામ અમે આવશે. બીજું છે અમે અહીં રોયા કલ્લોયા કલ્લોલિયા, તો એમાં પણ અમે સર્વનામ છે. સાતમો પ્રશ્ન છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. પહેલું છે શિશિર, એટલે કે પાનખર પછીની વૃક્ષોની નવપલ્લિત પલ્લવિત કરનારી ઋતુ, એને કહેવાય વસંત. બીજું છે હિન્દુ કન્યાને પરણતી વખતે પહેરવાની લાલ કે કેસરી રંગની કિનારીવાળી સફેદ રેશમી સાડી, એને કહેવાય પાનેતર.
ત્રીજું છે જમીન પર્વત કે ઝાડમાં પડેલો મોટો ઊંડો ખાડો કે બખોલ એને કહેવાય કોતર. પછી પ્રશ્ન આઠમો છે સમાસ ઓળખાવો, જેમાં પહેલું છે ગૃહ કુંજ તો એ થશે તત્પુરુષ સમાસ, બીજું છે ઘનગર્જન એ છે તત્પુરુષ સમાસ, ત્રીજું છે વિશ્વવાડી એ કર્મધાર્ય સમાસ, ચોથું છે નસ નસ એ દ્વંદ્વ સમાસ, પાંચમું જીવન જંગ એ કર્મધાર્ય સમાસ, છઠ્ઠું ગૃહ માયા એ તત્પુરુષ સમાસ. નવમો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દના વિરોધી શબ્દો આપો. તો વિરોધી શબ્દ જોતા જઈએ, ખુલ્લુંનું બંધ, પહેલુંનું છેલ્લું, પ્રાણનું નિષ્પ્રાણ, જીવનનું મરણ, રોવું હસવું, ઉઠવુંનું બેસવું. દસમો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોના લિંગ ઓળખાવો. તો દરેકના લિંગ જોઈએ, જેમાં પહેલું છે કુંજ તો એ છે સ્ત્રીલિંગ, બીજું છે યૌવન એ છે નપુસકલિંગ, ત્રીજું છે કોકિલ, કોકિલ છે પુલિંગ છે, ચોથું ડુંગર એ પુલિંગ છે, પાંચમું નસ સ્ત્રીલિંગ છે, છઠ્ઠું જગત એ નપુસકલિંગ છે. અગિયારમો પ્રશ્ન છે નીચેના વાક્યના અલંકાર ઓળખાવો. તો અલંકારમાં જોઈએ, પહેલું છે ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે, એ થશે રૂપક અથવા તો વર્ણસગય અથવા તો વર્ણાનુપ્રાસ અલંકાર. બીજું અમે ભમ્યા અહીંના ખેતરમાં, ડુંગરમાં ખોતરમાં, નદીઓમાં નાહ્યા આડોટિયા કુદરત પાનેતરમાં, એ થશે અંત્યાનુપ્રાસ અલંકાર. ત્રીજું છે વિશ્વવાડીને સુફલિત કરવા નસનસથી રસ અર્પ્યા, એ થશે રૂપક અલંકાર. ચોથું છે જીવન જંગે જગત ભમ્યા પણ વિસર્યા નહીં ગૃહ માયા, એ થશે રૂપક અલંકાર. બારમો પ્રશ્ન છે નીચે આપેલા શબ્દોમાંથી પૂર્વ પ્રત્યે પર પ્રત્યે જણાવો. આ પહેલું છે ગુર્જરી તો એનું થશે ગુર્જર વત્તા ઈ એ પર પ્રત્યે, બીજું છે યૌવન તો અ છે પૂર્વ પ્રત્યે છે વત્તા યુવાન, ત્રીજું છે વાદળી તો વાદળ વત્તા ઈ છે એ પર પ્રત્યે છે, ચોથું છે પૌરુષ તો અપૂર્વ પ્રત્યે છે વત્તા પુરુષ. ત્રીજો પ્રશ્ન છે નીચેના વાક્યના કાળ ઓળખાવો. તો પહેલું છે અહીં શિયાળે તાપ્યા, એ થશે ભૂતકાળ. બીજું છે અમે ભમ્યા અહીંના ખેતરમાં, એ થશે ભૂતકાળ. ત્રીજું છે ગુર્જરીના ગૃહ કુંજે અમારું જીવન ગુંજે ગુંજે, એ થશે વર્તમાનકાળ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આ કાવ્યને લગતા અલગ અલગ સ્વાધ્યાય પોથીના પ્રશ્નોના જવાબો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને તમારા મિત્રોને પણ વિડીયો શેર કરજો. સાથે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકન પર ક્લિક કરી દેજો, જેથી કરીને નવા જેટલા આવા વિડીયોઝ મુકાય એની નોટિફિકેશન સૌપ્રથમ તમને જોવા મળે. આ ચેનલમાં ઘણા બધા વિડીયોઝ મુકાતા રહેતા હોય છે, તો જોતા રહેજો, વિડીયો જ્ઞાનમાં વધારો કરતા રહેજો. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ, ત્યાં સુધી ન જોયેલા વિડીયોઝ જોઈ લેજો. તમારી કાળજી રાખજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.